હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકળા તો ફ્રેન્ડ્સ આથાની ઝંઝટ વગર ઝડપથી બની જતા ઢોકળા સોફ્ટપોન્જી અને એકદમ સ્વાદિષ્ટ તૈયાર થશે તો ચાલો બનાવીએ ચટપટી ચટણી સાથે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા ફરાળી ઢોકળા ફરાળી ઢોકળા બનાવવા માટે અહીંયા અમે વન ફોર્થ કપ સાબુદાણા લીધા છે સાબુદાણા આપણે થોડા શેકી લેશું જેથી એકદમ સારી રીતે પીસાઈ જાય સાબુદાણાનો આપણે કોઈ કલર ચેન્જ કરવાની જરૂર નથી ખાલી સાબુદાણામાં થોડું મોશ્ચર દૂર થાય ને એટલા જ સાબુદાણા શેકવાના છે તો થોડી વારમાં જ અહીંયા સાબુદાણા સરસ શેકાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શેકેલા સાબુદાણા એક પ્લેટમાં લઈ લેશું સાબુદાણા ઠંડા થાય ત્યાં સુધીમાં આગળની પ્રિપેરેશન કરી લઈએ અહીંયા સાબુદાણા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો સાબુદાણા મિક્સર જારમાં લઈ લેશું અને પીસી લેશું અહીંયા સાબુદાણા થોડા પીસાઈ ગયા છે સાબુદાણાની સાથે આપણે અડધો કપ મરીયો ઉમેરી દેસું જો તમે સાબુદાણા અને મરીઓ બંને સાથે પહેલા પીસી લેશો ને તો સાબુદાણા થોડા હાર્ડ હોવાથી પીસાતા વાર લાગે છે એટલે સાબુદાણા ઓછા પીસાશે અને મરૈયોનો પાવડર થઈ જશે એટલે સાબુદાણા આ રીતે થોડા પીસી લેવાના પછી મરૈયો મિક્સ કરવાનો અહીંયા જુઓ કે મરો અને સાબુદાણા બંને એક સાથે સરસ પીસાઈ ગયા છે અને જેવો આપણે ઢોકળાનો લોટ તૈયાર કરીએ ને એવો દરદરો આ રીતે લોટ તૈયાર થઈ ગયો છે હવે આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છે આથાની પણ જરૂર નથી તો આપણે ઢોકળા સાથે બટેટા મિક્સ કરશું તો અહીંયા એક મીડિયમ સાઈઝના બટેટાના મેં ટુકડા કરી અને પાણીમાં રાખી દીધેલા જેથી બટેટા કાળા ના પડે અને ઢોકળાનું બેટર પણ કાળું ના થાય જો તમે પાણીમાં રાખ્યા વગર ડાયરેક્ટ જ બટેટું ઉમેરી દેશો ને તો બટેટાના સ્ટાર્ચને હિસાબે ઢોકળા સેજ કાળા થઈ જશે હવે બટેટા ઉમેરી દીધા છે અને સાથે વન 4 કપ જેટલું દહીં પણ ઉમેરી દેશું જરૂર પડશે તો જ એકાદી ચમચી પાણી ઉમેરશું બટેટામાં પણ પાણીનું પ્રમાણ હોય છે અને આપણે દહીં ઉમેરેલું છે એટલે પીસી લેશું અને જરૂર પડશે તો પાણી ઉમેરશું અહીં આપણું બેટર એકદમ સરસ સ્મૂધ પીસાઈ ગયું છે અને બેટર પીસવામાં મારે વન 4 કપ જેટલા પાણીની જરૂર પડેલી તો પાણી ઉમેરી અને આ રીતે મેં બેટર તૈયાર કરી લીધું છે તૈયાર કરેલું બેટર એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું બેટર આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લીધું છે હવે બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું એક ચમચી ખાંડ ઉમેરશું આ ઢોકળા સેજ ખાટા મીઠા વધારે સરસ લાગશે અને સાથે અડધા લીંબુનો રસ પણ ઉમેરી દઈશું આપણે દહીં ઉમેરેલું છે પણ દહીં મારું તાજું જ છે એટલે દહીંમાં ખટાસ ઓછી હોવાથી અત્યારે હું અડધા લીંબુનો રસ ઉમેરી રહી છું બધું જ સારી રીતે મિક્સ કરી લેશું હવે અહીંયા આપણે મરો અને સામ મોરૈયો અને સાબુદાણા બંને વસ્તુ કાચી જ લીધેલી છે એટલે ફૂલવાનો થોડો સમય આપવો જોશે તો તૈયાર કરેલા બેટરને આપણે પંદરથી વીસ મિનિટ રેસ્ટ આપશું આપણું બેટર રેસ્ટ કરે ત્યાં સુધીમાં ઢોકળા સાથે ખાવા માટેની ખાટી મીઠી ચટપટી ચટણી તૈયાર કરી લઈએ તો ચટણી બનાવવા માટે મિક્સર જારમાં સમારેલી કોથમરીના પાન લેશું સાથે ત્રણથી ખાલીલા મરચાં વીસથી પચીસ ચીંગદાણા લેશું અડધા લીંબુનો રસ ઉમેરશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને એક ચમચી ખાંડ ઉમેરશું સાથે થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દેશું આ ફરાળી ચટણીમાં મીઠા લીમડાના પાનને સુગંધ પણ બહુ સરસ લાગે છે બે આઈસ ક્યુબ ઉમેરી અને ચટણી પીસી લેશું અહીંયા ચટણી એકદમ સ્મૂથ પીસી લીધી છે અને ચટણીનો કલર તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગ્રીન કલર છે ચટણીનો એકદમ મસ્ત ગ્રીન કલર આવેલો છે તૈયાર કરેલી ચટણી એક બાઉલમાં લઈ લેશું આ રીતે બનાવેલી ચટણી તમે કોઈપણ ફરાળી રેસીપીમાં ઉપયોગમાં લઈ શકો છો અહીંયા બેટરને રેસ્ટ કરવા મૂક્યાને અડધી કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે મરયો અને સાબુદાણા એકદમ સરસ ફૂલી ગયા છે અને બેટરની કન્સિસ્ટન્સી ફેળા કરતાં થોડી ઠીક થઈ ગઈ છે હવે આ ઢોકળા આપણા એકદમ સરસ ફૂલેલા બને એ માટે આપણે અડધી ચમચી જેટલો એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરશું તો અત્યારે અડધું પેકેટ મેં એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરેલ છે ઉપર થોડું પાણી ઉમેરશું જેથી એનો ઝડપથી એક્ટિવેટ થઈ જાય અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું આ બધી પ્રોસેસ કરીએ ત્યાં સુધીમાં ગેસ પર પાણી પણ ગરમ કરવા મૂકી દેવાનું ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે એ માટે અડધી ચમચી જેટલું તેલ પણ ઉમેરી દેસુ અને જે પ્લેટમાં તમારે ઢોકળા સ્ટીમ કરવાના હોય એ પણ તેલથી ગ્રીસ કરી લેવાની તેલ બેટર સાથે એકદમ સરસ મિક્સ કરી લેવાનું અને તરત જ તૈયાર કરેલું બેટર આપણે પ્લેટમાં લઈ લેશું ઉપર થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરી દઈશું ની થાળી સ્ટીમ કરવા મૂકી દેસું ઢોકળાની થાળી સ્ટીમ કરવા મૂકી દેસું અહીંયા પાણી એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો જાળવીને પ્લેટ આપણે સ્ટીમરમાં મૂકી દેસું ઢાંકણ ઢાંકી દેશું અને 7 થી 8 મિનિટ ઢોકળાની પ્લેટ સ્ટીમ કરી લેશું ગેસની ફ્લેમ ફાસ્ટ રાખશું ઢોકળા સ્ટીમ કરવા મૂક્યા ને 8 મિનિટ જેવું થઈ ગયું છે ઢોકળા ચેક કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ઢોકળા એકદમ મસ્ત ફૂલી ગયા છે ટૂથપિક વચ્ચે નાખી અને જોઈ લેશું અહીંયા ટૂથપિક ક્લીન આવે છે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને સ્ટીમ સ્ટીમ થયેલા ઢોકળા બહાર કાઢી લેશું આ ઢોકળા થોડા ઠંડા થવા દેશું ઢોકળા ઠંડા થાય ત્યાં સુધીમાં ઢોકળા ઉપર રેડવા માટે એક સ્પેશિયલ વઘાર તૈયાર કરી લઈએ ગેસ પર વઘારિયામાં આપણે એક ચમચી તેલ મૂકશું તેલ ગરમ થતા એક ચમચી જીરું ઉમેરશું જીરું થોડું કકડે એટલે એક ચમચી જેટલા તલ ઉમેરી દેશું સાથે એક મરચાના ટુકડા કરીને લીધેલા છે એ પણ ઉમેરી દેસું અને થોડા મીઠા લીમડાના પાનના ટુકડા ઉમેરશું એક ચમચી ખાંડ ઉમેરશું અને સાથે જ એક ચમચી જેટલું પાણી પણ ઉમેરી દેશું બધું જ એકદમ સરસ મિક્સ કરી લેશું ગેસ ની ફ્લેમ બંધ કરી દેસું આપણો વઘાર તૈયાર થયો ત્યાં સુધીમાં ઢોકળા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો કટ કરી લેશું અહીંયા કટ કરતા જ તમને અંદાજ આવી રહ્યો હશે કે ઢોકળા કેટલા સોફ્ટ તૈયાર થયેલા છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે ઢોકળા આ રીતે કટ કરી લીધા પછી તૈયાર કરેલો વઘાર આપણે ઢોકળા ઉપર રેડી દઈશું વઘારમાં આ રીતે થોડી ખાંડ ઉમેરવાથી ઢોકળાનો સ્વાદ એકદમ વધી જતો હોય છે ઉપર થોડી ફ્રેશ કોથમરી પણ છાંટી દેસુ અહીંયા તમે જુઓ એકદમ મસ્ત મજાના પોચા જાડી કપડા ઢોકળા તૈયાર થયેલા છે ઢોકળાની જાડી તમે જોઈ શકો છો સોફ્ટ અને જાળીદારે આપણા ઢોકળા તૈયાર થયેલા છે ફ્રેન્ડ્સ આ રીતે ઢોકળા બનાવી અને તમે ગરમા ગરમ સૌ કરશો ને તો ઘરના બધા ખુશ થઈ જશે અને સાથે જો આવી ફરાળી ચટણી મળી જાય ને તો તો પછી મજા જ પડી જાય તો વ્રત કે ઉપવાસમાં એક વખત આ રીતે ઢોકળા ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે એકદમ મસ્ત મજાના પોચા રુજેવા જેવા ઢોકળાની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ